આગળ વાત કરીએ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ વારંવાર થતા આવે છે, ત્યારે બુધવારે સ્કૂલ બોર્ડના સભ્ય અને કોંગ્રેસના નેતા એવા ઇલિયાસ કુરેશીએ શહેરના સૈદપુર વિસ્તારની સૈદપુર ગુજરાતી શાળા નંબર 6માં અચાનક મુલાકાત લીધી હતી અને આ શાળાના એક રૂમમાં બાળકો માટેના બૂટ તેમજ ટીશર્ટ મળી આવ્યા હતા. હાલમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓએ પતંગ ઉત્સવ માટે કપડાં, પતંગ, ફિરકી તેમજ બૂટ જેવા માટે અંદાજે 20 લાખનું ટેન્ડર બહાર પાડ્યું છે, ત્યારે સ્કૂલ બોર્ડની જ એક સ્કૂલમાં પહેરાના સમયના મંગાવેલ ટીશર્ટ અને બૂટ મોટી સંખ્યામાં મળી આવતા અનેક આક્ષેપ સ્કૂલ બોર્ડના મેમ્બર દ્વારા કરાયા હતા. તેઓએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્કૂલ બોર્ડના અધિકારીઓ પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા બહાર પાડતા હોય છે અને બાળકો માટે ખરીદાયેલી વસ્તુઓ આવી રીતે ધૂળ ખાતી હોય છે. સ્કૂલ બોર્ડના મેમ્બરે આ સ્કૂલમાં અચાનક મુલાકાત લેતા એક રૂમમાં અગાઉ બોર્ડ દ્વારા ખરીદાયેલ મુદ્દા માલ જોવા મળ્યો હતો. તે બોક્સને ખોલતા તેમાં બાળકો માટેના બૂટ તેમજ વર્ષ 2011માં બાળકો માટે જુદા જુદા કાર્યક્રમો માટેની ટીશર્ટ પણ મળી આવી હતી. આ તપાસ વખતે સ્કૂલ બોર્ડના નાયબ શાસન અધિકારી અશ્વિન ત્રિવેદી પણ હાજર હતા, પણ મીડિયા કર્મીઓને ત્યાં જોતા જ તેઓ સ્કૂલમાંથી પલાયન થઈ ગયા હતા તેવું પણ સ્કૂલ બોર્ડના સભ્યએ જણાવ્યું હતું. મહત્વનું કહી શકાય કે સ્કૂલ બોર્ડ પર વારંવાર આક્ષેપો થતા હોય છે ભ્રષ્ટાચારના, ત્યારે ગઈકાલે જે રીતે સૈજપુરની ગુજરાતી શાળા નંબર 6માં સ્કૂલ બોર્ડના જ સભ્યએ અચાનક મુલાકાત લેતા સ્કૂલ બોર્ડમાં પહેલાં વર્ષો પહેલાં મંગાવેલી ટીશર્ટો અને બૂટ મળી આવ્યા છે. ક્યાંક ને ક્યાંક છેલ્લા અઠવાડિયા પહેલાં જ સ્કૂલ બોર્ડ દ્વારા નવી ટીશર્ટ અને બૂટ ખરીદવા માટે 20 લાખનું ટેન્ડર મંગાવાયું હતું, ત્યારે સ્કૂલ બોર્ડના જ સભ્ય દ્વારા આક્ષેપ કરાયા છે કે સમગ્ર મામલે મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે અને સ્કૂલ બોર્ડ વારંવાર આ રીતે પોતાના મળતિયાઓને ફાયદો કરાવવા માટે આ રીતની ગેરરીતિ આચરતું હોય છે. એક તરફ કોર્પોરેશનની સ્કૂલમાં જ કપડાં અને બૂટનો જથ્થો જોવા મળ્યો અને એ જ જથ્થો ખરીદી કરવા માટે 20 લાખનું ટેન્ડર હાલમાં જ બહાર પાડ્યું હતું. હું ગઈકાલે ચેરમેનને મળ્યો. મેં કીધું આમાં કોને વર્ક ઓર્ડર અપાયું છે, શું છે? તો બોલે જેને L1 છે એને મળી ગયું છે. અશ્વિન ત્રિવેદી સાથે મેં ફોન ઉપર વાત કરી, એમણે કહ્યું છે કે વર્ક ઓર્ડર બાકી આપવાનું બાકી છે પણ ટેન્ડર મંજૂર થઈ ગયું છે અને આ ભાવથી મંજૂર થયું છે. લગધીરભાઈને મેં ફોન કર્યો એટલે લગધીરભાઈએ મારો ફોન ઉપાડ્યો નહીં. પછી મને માહિતી મળી કે જે ટેન્ડરની પ્રક્રિયા થઈ છે એ ટેન્ડરની પ્રક્રિયાના ભાગરૂપે જે મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ સ્કૂલ બોર્ડ પાસે ઓલરેડી છે, તેમ છતાં આ લોકોએ ટેન્ડર મંગાવ્યા છે અને ટેન્ડરની શરતો પણ એવી મૂકી હતી કે એમના માનીતા ટેન્ડર જે સપ્લાયર્સ હોય એમને જ મળે,